अन्यूज ना प्रायोजक छे होटल किंग ऑफ कबाब। नमस्कार मित्रों, लोटस हॉस्पिटल हेल्थ एजुकेशन प्रोग्राम में आज अमे तमने एडी मशीन अंगे माहितगार करीशुं। हूँ डॉक्टर कल्पेश जोशी, फिजिशियन लोटस हॉस्पिटल, अने मारी साथे डॉक्टर ध्रुतिबेन भगत, इंटेन्सिविस्ट लोटस हॉस्पिटल छे। एडी नू फूल फॉर्म छे ऑटोमेटेड एक्सटर्नल डिफिब्रिलेटर, जे एक आधुनिक ऑटोमेटिक इलेक्ट्रॉनिक उपकरण छे। जो कोई दर्दी ने कार्डियक एरेस्ट थाय तो तेवा संजोगों में आ मशीन दर्दीना हृदयनी गतिविधि ने पारखीने दर्दी ने इलेक्ट्रिक शॉक पूरो पाड़ी दर्दीना स्थगित थई गयेला हृदय ने पुनः धबकतू करी आपे छे। आम ए दर्दीनो जान बचावी शके छे। एवुं कहेवाय छे कि भारत में दर 10માંથી 1 मृत्यु कार्डियक एरेस्ट ने लीधे थाय छे। जो योग्य मात्रा में बेसिक सीपीआर अने एडी मशीन अंगे ट्रेनिंग आपवामां आवे तो दर वर्षे भारत में 50 લાખ જેટલા મૃત્યુ આપણે અટકાવી શકીએ, જે ખૂબ જ અગત્યનું છે। કોઈપણ વ્યક્તિને કાર્ડિયાક એરેસ્ટ કોઈપણ સંજોગોમાં કોઈપણ જગ્યાએ થઈ શકે અને દર્દી તે જગ્યાએ પડે। આવા સંજોગોમાં સૌપ્રથમ દર્દી બેભાન છે કે ભાનમાં છે તે ચેક કરવું, દર્દીના પલ્સ ચેક કરવા, એની શ્વાસોશ્વાસની પ્રક્રિયા ચેક કરવી। દર્દી જવાબ ન આપતું હોય, એનો શ્વાસોશ્વાસ ન ચાલતો હોય, પલ્સ ના આવતા હોય તો દર્દી કાર્ડિયાક એરેસ્ટમાં છે એવું માની શકાય। એવા સંજોગમાં તરત જ બેઝિક સીપીઆર ચાલુ કરી નજીકથી એડી મશીન મંગાવવા માટે મદદ માંગવી જોઈએ તથા એમ્બ્યુલન્સ માટે કોલ કરવો જોઈએ। એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી બેઝિક સીપીઆર ચાલુ રાખવું જોઈએ અને જેવું એડી મશીન આવે તેવું તરત એડી મશીનનો યુઝ કરવો જોઈએ। મારી સાથે ડોક્ટર ધ્રુતિબેન ભગત છે, જે તમને એડી મશીન કઈ રીતે વાપરવાનું તે અંગે સમજ આપશે। કાર્ડિયાક અરેસ્ટ, કાર્ડિયાક અરેસ્ટ ગમે તે વ્યક્તિને ગમે તે સમયે ગમે તે સ્થળે થઈ શકે છે। કાર્ડિયાક અરેસ્ટ દરમિયાન એડીનો ઉપયોગ કેવી રીતે કરવો એ હું આજે તમને સરળ ભાષામાં સમજાવીશ। એડી એક પોર્ટેબલ ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે। એડીનું ફૂલ ફોર્મ ઓટોમેટેડ એક્સટર્નલ ડેફેબ્રિલેટર છે। આ એક એડી મશીન છે। એડી મશીનમાં આ એક ઓન ઓફ બટન છે। એડી મશીન આવતાની સાથે જ દર્દીના તમામ કપડાઓ દૂર કરવા અને મશીન જે પ્રમાણે અંગ્રેજીમાં નિર્દેશ આપે તે પ્રમાણે સૂચનાઓનું પાલન કરવું, ઇલેક્ટ્રિક પેડને આકૃતિમાં બતાવ્યા મુજબ પેશન્ટ પર લગાડવા, જમણી બાજુ છાતીની ઉપરની ભાગે ડાબી બાજુ નીચે, ત્યારબાદ મશીન હૃદયની ગતિનું એનાલિસિસ કરશે અને જો જરૂર હોય તો જ એ શોક આપવાનો નિર્દેશ કરશે। જો મશીન કે શોક આપવાનો નિર્દેશ કરે ત્યારે જ શોકનું બટન દબાવો। શોક આપ્યા બાદ જો દર્દી રિકવર થાય તો દર્દીને મશીન જોડે જ રિકવરી પોઝિશનમાં એમ્બ્યુલન્સમાં ટ્રાન્સફર કરીને નજીકની હોસ્પિટલમાં ખસેડવું, ત્યારબાદ પેડ દૂર કરવા અને મશીન જે તે સંચાલકને પાછું પરત કરવું। ટૂંકમાં એડી મશીન કોઈનો જાન બચાવી શકે છે, જેને વાપરવું અત્યંત સરળ છે, કોઈ સામાન્ય વ્યક્તિ પણ એને વાપરી શકે છે। તમે જોયું જ હશે કે વિદેશોમાં અને મોટા શહેરોમાં એરપોર્ટ ઉપર, રેલવે સ્ટેશન ઉપર, થિયેટરમાં અને અન્ય જાહેર જગ્યા ઉપર આવા મશીન મૂકેલા હોય છે। તેને વાપરતા આવડતું હોય તો તે ખૂબ જ અગત્યનું છે। કદાચ તમને ખબર હશે કે વલસાડ જેવા આપણા નાના શહેરમાં પણ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 ઉપર તથા સાંઈબાબાના મંદિર ઉપર ડૉક્ટર સંદીપ દેસાઈ એનેસ્થેટિક્સ તથા વલસાડ એનેસ્થેસિયા એસોસિએશન દ્વારા આવા મશીન મૂકવામાં આવ્યા છે। હું વલસાડની જાહેર સંસ્થાઓ જેવી કે થિયેટર, સ્કૂલો, કોલેજો, લગ્નના હોલો કે વાડીઓ જેવી જાહેર જગ્યાના સંચાલકોને વિનંતી કરીશ કે આવું મશીન તમારી સંસ્થામાં પણ મૂકે, કોઈ આકસ્મિક સંજોગોમાં આ મશીન કોઈનો જાન બચાવી શકે। થેન્ક યુ।